કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દીપાવલીનું પર્વ આવી રહ્યું છે ત્યારે દીપાવલીનું પર્વ પણ કોરોનાના કારણે ઝાંખું પડી રહ્યું છે. કોરોનાના કારણે દિવાળીનો માહોલ જામતો નથી. ફટાકડા બજારમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે. દીપાવલી એટલે પ્રકાશનો પર્વ. દીપાવલી પર્વ એ હિન્દુનો સૌથી મોટો તહેવાર છે. વર્ષભર આતુરતાથી રાહ જોતા લોકો દીપાવલી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે. પરંતુ બનાસકાંઠાના બજારોમાં ચાલુ વર્ષે દિવાળીનો માહોલ જામ્યો નથી. કોરોના મહામારીને પગલે પ્રકાશના પર્વ એવા દીપાવલી પર્વને પણ ઝાંખપ લાગી ગઈ છે. દીપાવલીના તહેવારોની ઉજવણી ફટાકડા ફોડીને આતશબાજી કરીને કરાતી હોય છે, પરંતુ કોરોનાના પગલે ફટાકડા બજારને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. પાલનપુરની વાત કરીએ તો ફટાકડા બજારમાં પણ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 15-20% ઘટાડો હોતા ફટાકડા બજાર મંદી પ્રવર્તી રહી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાનું વેચાણ નહીવત થાય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. છતાં પણ વેપારીઓને છેલ્લા 4 દિવસમાં ગરાગી ખુલશે તેવા આશાવાદ રાખી રહ્યા છે. અત્યારે દિવાળીના તહેવારમાં ફક્ત 7 દિવસ બાકી છે અને બજારમાં દિવાળીનો માહોલ દેખાતો નથી. કોરોનાની મહામારીના કારણે જે પરિસ્થિતિ થઈ છે એના કારણે આ પરિસ્થિતિ છે. સાથે સાથે અત્યારે જે સ્ટેટ ગવર્મેન્ટો ફટાકડા પર ફોડવા પર પ્રતિબંધ ને આ બધી જે વાતોનો માહોલ જે અફવાઓ ચાલે છે એના કારણે પણ આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. પરંતુ અમને વિશ્વાસ છે કે આપણો જે દિવાળીનો પર્વ છે એ હિન્દુઓનું મોટામાં મોટું પર્વ છે અને હિન્દુ પ્રજા રંગેચંગે આ દિવાળીનો પર્વ ઉજવશે. એટલે અમને વિશ્વાસ છે કે આગામી અઠવાડિયામાં ફટાકડામાં સારી ગરાકી નીકળશે અને લોકો સારા એવા પ્રમાણમાં ખરીદી કરશે. સાથે સાથે આ વખતે લોકોને ફટાકડાના ભાવમાં પણ ફાયદો થશે. 10-15% આ વખતે ભાવમાં ઘટાડો છે. અને બીજી વાત એ છે કે લોકોએ છેલ્લા 8 મહિનાથી જે કોરોનાની મહામારીનો સામનો કર્યો છે, પરંતુ એમના જે બીજા ખર્ચાઓ છે એ ખર્ચાઓમાં બચત થઈ છે. એટલે અમને વિશ્વાસ છે કે એ ખર્ચાઓનો સદુપયોગ પોતાના પરિવાર પાછળ કપડાં ખરીદવામાં, ફટાકડા ખરીદવામાં, મીઠાઈ ખરીદવામાં વાપરશે અને સારા એવા રીતે આગામી દિવાળી પર્વની ઉજવણી એ લોકો કરશે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થતાં આર્થિક સંકળામણમાં વધતા માર્કેટમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે, જેને પગલે લોકો પણ મન મૂકીને ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. લોકો દિવાળીની ઉજવણીના બજેટમાં કાપ મૂકી રહ્યા છે. કોરોના કી વજહ સે ક્યા પ્રોબ્લેમ્સ હુઈ હૈ તો માર્કેટ મેં ઇકોનોમિક ક્રાઇસિસ હુઆ હૈ જિસકી ઇકોનોમિક ક્રાઇસિસ હોને કી વજહ સે બહોત સારી પ્રોબ્લેમ્સ હો રહી હૈ જૈસે કી ઇકોનોમી કી વજહ સે માર્કેટ ક્લોઝ હો રહે ઇસકી વજહ સે મેને ઓર મેરી ફેમિલી મેમ્બર્સ ઓર મેરે ફ્રેન્ડ્સ ને સોચા હૈ કી હમ લોએસ્ટ બજેટ પે ફાયર ક્રેકર્સ ઓર ક્લોથ્સ ખરીદેંગે ઓર ઇસકી વજહ સે હમ ઇકોનોમિક માર્કેટ ઓર ક્રાઇસિસ કો કમ કર સકતે. થેન્ક યુ. દીપાવલી કી વજહ સે માર્કેટમાં ક્યા હાલ હૈ આપકો ક્યા લગતા હૈ મંદી જૈસા હૈ? હા, દીપાવલી કી વજહ સે ફાયર ક્રેકર્સ કી જો જો ડિમાન્ડ હોતી હૈ વો 100% હોતી હૈ ઉસસે કમ હોકે 50-40% હો ચુકી હૈ. ઇસકી વજહ સે ઇકોનોમિક મેં પ્રોબ્લેમ તો આ સકતી હૈ બટ હમ ઉસકો સોલ્વ કરને કે લિયે બહોત કમ સે કમ રેટ વાલે ઓર અચ્છે ફાયર ક્રેકર્સ ઓર પોલ્યુશન ફ્રી ફાયર ક્રેકર્સ યુઝ કર સકતે હૈ. એક બાજુ કોરોનાને કારણે આર્થિક સંકળામણ અને બીજી બાજુ કોરોના સંક્રમણને અટકાવવા ફટાકડા ફોડવા પર પ્રતિબંધને લઈ ફટાકડાના વેપારીઓને દિવાળી બગડે તેવું નવાઈ નહીં.